જો જ્વાળા બ્લુ રંગની હોય તો એ તમારા માટે સારી આગ છે. એ એક એવું આકાશિક વર્તુળ બનાવશે જે તમારા બોધ માટે ખૂબ મહત્વનું છે. જો તમે તમારા ઘરમાં 50-100 દીવા પ્રગટાવો અને બસ ત્યાં બેસી રહો તો તમારામાં કંઈક નોંધપાત્ર રીતે બદલાશે. આવતીકાલે કે પરમ દિવસે દીપાવલી છે, દિવાળી છે. ઓર દિવાળી, તમને સૌને દિવાળીની શુભેચ્છાઓ. દીપાવલી એટલે પ્રકાશનો તહેવાર. આ દિવસે આખા ભારતમાં લાખો કરોડો દીવા પ્રગટાવવામાં આવે છે. વર્ષમાં એક દિવસ આ કરી જુઓ. અમુક પ્રકારના વનસ્પતિ તેલ વાપરો. કયા પ્રકારનું તેલ વાપરવું એ કેમ ખબર પડે? જો તમે તલનું તેલ કે મગફળીનું તેલ કે દિવેલ વાપરો તો તેની આપોઆપ કાળજી લેવાઈ જાય છે. પણ જો એ તમને ન મળે તો તમે દીવો પ્રગટાવો ત્યારે કેવું તેલ વાપરવું જોઈએ? જેનો સ્મોકિંગ પોઈન્ટ ઊંચો હોય એવું તેલ વાપરવું જોઈએ. સ્મોકિંગ પોઈન્ટ તમે કેવી રીતે જાણી શકો? જો તેની જ્વાળા પીળી હોય તો એમાં કેટલો ભાગ બ્લુ છે ટોચ પર. જો બ્લુ ભાગ વધારે હોય તો એનો સ્મોકિંગ પોઈન્ટ ઊંચો છે, એ તમારા માટે સારી આગ છે. જો તમે એને પ્રગટાવો, હું આ ખાસ કરીને એટલા માટે કહું છું કેમ કે પ્રાણીઓની ચરબી કે બીજી વસ્તુઓથી આવું નહીં થાય, એમાં બસ પીળી જ્વાળા જ હશે. પણ જો તમે વનસ્પતિ તેલ વાપરો તો એનો સ્મોકિંગ પોઈન્ટ ખૂબ ઊંચો હોય છે. તો જો તમે તમારા ઘરમાં ધારો કે 50-100 દીવા પ્રગટાવો અને બસ ત્યાં બેસી રહો તો તમે જોશો કે તમારામાં કંઈક નોંધપાત્ર રીતે બદલાશે. તમે ઇલેક્ટ્રિક લાઇટ બંધ કરી દો અને બસ તેલના દીવા રાખો. તમે જોશો કે એનાથી ઘણો મોટો ફરક પડશે. આ જાણીને કે શિયાળાની શરૂઆત પહેલા તમને થોડી આગની જરૂર પડે છે, નહીતર ઉત્ક્રાંતિની સ્મૃતિ તમને નીચે ખેંચવાનો પ્રયત્ન કરે છે. જો તમે જાગૃત રીતે તમારું જીવન ધીમું કરો તો કોઈ વાંધો નથી. પણ જો તમને કોઈ બીજી વસ્તુ જબરજસ્તી નીચે ખેંચી રહી હોય તો એ સારું નથી, કેમ કે એ નિરાશાજનક જીવન તરફ દોરી જશે. એક જાગૃત રીતે શાંત થયેલું જીવન નહીં, સ્ટીલ લાઈફ. એક જાગૃત સ્થિરતા સરસ વાત છે, પણ નિરાશા સારી વસ્તુ નથી. પછી શારીરિક રીતે કે માનસિક રીતે તમે થોડા નિરાશ છો, એ કાંઈ સારી સ્થિતિ નથી. એ તમારા જીવનને ટેકો નથી આપતી. શારીરિક અને માનસિક પ્લેટફોર્મ તમારા જીવનને ટેકો આપવા જોઈએ. જો તે આવા થઈ જાય થોડા, તો શારીરિક રીતે તમે અસ્વસ્થ છો. તરત જ મન શરીર સાથે સહમત થવાનો પ્રયત્ન કરે છે અને કહે છે, હું શા માટે જીવું છું? શું એ ખરેખર જરૂરી છે? ટુ બી ઓર નોટ ટુ બી, તમે એ પ્રશ્ન સ્પષ્ટ રીતે પૂછો કે ના પૂછો, એ આવે છે કે નહીં? હેલો, જ્યારે પણ આગળનું પગલું ભરવું કોઈ કારણસર બોજારૂપ લાગે, કારણ ગમે તે હોય, અચાનક પ્રશ્ન ઊભો થાય છે, હોવું કે ન હોવું. જો તમારે તમારું જીવન ઉલ્લાસપૂર્ણ રાખવું હોય તો તમારે થોડુંક પ્રજ્વલિત થવું પડશે. તમારે પ્રજ્વલિત થવું પડશે. તો દિવાળી એ પ્રયાસ છે જ્યારે આ ગ્રહ પર જીવન ઓછામાં ઓછું ઉત્તર ગોળાર્ધમાં શીત નિંદ્રા તરફ જઈ રહ્યું હોય ત્યારે આપણે ઘણી રીતે તેને પ્રજ્વલિત કરવાનો પ્રયત્ન કરીએ છીએ. આવતા મહિનાથી આખો એક મહિનો લોકો તેમના ઘરમાં ઘણા બધા દીવા પ્રગટાવે છે જેથી ઉલ્લાસ જળવાઈ રહે. સંગીત મહોત્સવો થાય છે, વિવિધ કાર્યક્રમો થાય છે જેથી તમે શિયાળામાં આવા ન થઈ જાઓ. Like this in winter. જો તમે એવા હોય કે આખું વર્ષ, હું કહું છું કે જો તમે હંમેશા કોઈ બીજા કારણસર આવા હોવ તો તમને ઉંઘાડી દે એવા ડ્રિંક્સની અસરમાં છો. જ્યારે તમે ખૂબ ઊંચા સ્મોકિંગ પોઈન્ટ વાળી આગ પ્રગટાવો છો ત્યારે ધારો કે તેલના દીવાની જ્વાળા
આશરે 3/4 ઇંચ છે. 3/4 ઇંચ, લેટ્સ સે. એમાં જો 1/3 ભાગ બ્લુ જ્વાળા હોય તો એ જ્વાળા ઓછામાં ઓછી 2 ઇંચથી 2.5 ઇંચ 3 ઇંચના વ્યાસમાં એક આકાશિક વર્તુળ બનાવશે, જે તમારા બોધ માટે ખૂબ મહત્વનું છે. નહીતર ખોરાક, ઊંઘ, પ્રજનન, આ તે, રોજની મથામણો, એ બધું બસ 4 તત્વો છે. 5મું તત્વ સામે આવતું નથી. જો તમારે તમારો બોધ વધારવો હોય તો આકાશ તત્વ મહત્વનું છે. તો ખાસ કરીને જ્યારે પણ શારીરિક જીવન ધીમું પડવા તરફ જતું હોય ત્યારે તમે એનો ઉપયોગ તમારા બોધને વધારવા માટે કરવા માંગો છો, એટલા માટે દીપાવળી. તો તમે બધા, તમે કોઈ પણ ધર્મ કે સંસ્કૃતિના હોવ, કારણ કે આ કોઈ ધાર્મિક તહેવારો નથી. જો કે આજકાલ સ્પર્ધાને કારણે એવું થઈ ગયું છે, દુર્ભાગ્ય. નહીતર આ બધા જ લોકો ઉજવતા હતા, કારણ કે બધાને સમજાયું હતું કે આનો આપણી ભૌગોલિક સ્થિતિ સાથે સંબંધ છે. આપણે ગ્રહ પર કઈ જગ્યાએ છીએ અને કોઈ ચોક્કસ સમયે ગ્રહને શું થઈ રહ્યું છે એની સાથે સંબંધ છે. આપણા કેલેન્ડર અને સૂર્યમંડળ સાથે સંબંધ છે, આપણી માન્યતાઓ સાથે નહીં.